આગામી લોકસભાની ચૂંટણીના પગલે તેમજ તાલુકા સંગઠનના નવા પ્રમુખ દિલીપભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી તે અંગે ડભોઈની પટેલવાડી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીના પગલે તેમજ તાલુકાના સંગઠનના નવા પ્રમુખ દિલીપભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે તે અંગે સ્નેહ મિલન કાર્યક્રમ ડભોઈ પટેલવાડી ખાતે બપોરના સમયે રાખવામાં આવ્યો હતો. ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિલીપભાઈ પટેલ તથા ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારશ્રી, જિલ્લા પંચાયતના જીતેલા હારેલા ઉમેદવારશ્રી, તાલુકા પંચાયતના જીતેલા હારેલા ઉમેદવારશ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટરશ્રી, નગરપાલિકાના ઉમેદવારશ્રીઓ, કોંગ્રેસ સમિતિના ઓબીસી, એસસી, એસટી, માઇનોરિટી સેલના તમામ હોદ્દેદારશ્રી, મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રી, યુવા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર ભાઈઓ અને બહેનો તથા વડીલો, કોંગ્રેસ પક્ષના શુભેચ્છકો, કાર્યકરો મોટી સંખ્યામાં મિટિંગમાં સૌ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર વિસ્તારના કાર્યકરોનું એક મિટિંગ આજે રાખવામાં આવી હતી. શ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક ડભોઈ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે થઈ છે. એમણે થોડા દિવસ પહેલા ચાર્જ પણ લીધો છે અને એના અનુસંધાને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ સાથીઓ અને કાર્યકર્તાઓ કામે લાગે એ દિશામાં માર્ગદર્શન આપવા માટેની આજની મિટિંગ હતી. ખૂબ વિસ્તૃત સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ જવાબદારી માથે લેવાનું નક્કી કર્યું છે. એ બદલ હું સૌનો આભારી છું.